રાજપીપળા ગાર્ડન પાસે વહીવટી તંત્ર દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે 22 જેટલી હંગામી દુકાનો ફાળવવામાં આવતા આ સ્થળે શાલથી ખાણીપીણીની લારીઓ હટાવી દેવામાં આવતા સામી દિવાળીઓએ શ્રમજીવીઓની રોજગારી છીનવાઈ જવા પામી છે। રાજપીપળામાં દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા ફટાકડાના સ્ટોલો માટે જગ્યા ફાળવવામાં આવે છે। જો કે પાલિકા દ્વારા અગાઉ જે જગ્યા દુકાનો માટે ફાળવવામાં આવતી હતી તે જગ્યા ઉપર હાલ નવી વેજીટેબલ શાક માર્કેટ બનાવવામાં આવી રહી છે, જેને લઈને પાલિકા દ્વારા ગાર્ડનની બહાર દુકાનદારોની જગ્યા ફાળવી દેવામાં આવી છે। પરંતુ ફટાકડાની દુકાનો ઊભી કરવા માટે આ જગ્યા ઉપર ખાણીપીણીની લારીઓ હટાવી લેવામાં આવતા સામી દિવાળીએ તેમની રોજગારી છીનવાઈ જતાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રાજપીપળા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાની દુકાન માટેના સ્ટોલ પાડ્યા છે। પહેલાં એમની જગ્યા બીજી હતી, તે જગ્યાએ હવે કન્સ્ટ્રક્શનનું કામ ચાલવાનું છે એટલે એમને આગળની જગ્યાએ લાવ્યા છે, અને જ્યાં લારીઓ ઊભી રહેતી હતી તે જગ્યાએ ફટાકડાના સ્ટોલ લાગશે, અને લારીઓવાળાને એની અવેજીમાં ગાર્ડનની બીજી સાઈડ પર આખી જગ્યા ફાળવવામાં આવી છે, અને તે લોકો એ જગ્યાથી ખુશ છે। આજે આશરે કેટલી લારીઓવાળા હશે? આશરે 35-40 લારીઓ છે। એ લોકોને અન્ય સ્થળે ખસેડવાના નથી, પણ ગાર્ડનમાં જ બીજી જગ્યા ફાળવી દેવામાં આવી છે। અને ફટાકડાના સ્ટોલ કેટલા આશરે પાડવામાં આવ્યા? ફટાકડાના સ્ટોલ 22 દુકાનો પાડવામાં આવી છે। આપનું નામ? પ્રજ્ઞેશ કુમાર રામી, નગરપાલિકા કોર્પોરેટ।